પણ રાધાજીને સપનું આવ્યું છે. કેવું? એવી હાજર પડીને આવ્યું મને સપનું રે. સપનામાં જોયો સુંદર શા રાત પીડ્યા પેલા જે માણા જેવા વિચાર કરી લે એવા સપના આવે. મારો કહેવાનો અર્થ છે, રાધાજી વ્રજમાં સુતા છે, જાગી અને એની સાહેલીને એની સખીને કહે છે, બેન આજ હાજ પડી મને એક સપનું આવ્યું. શું જોયું સપનામાં? કે સપનામાં જોયો સુંદર શા, મને આજ કૃષ્ણ સપનામાં આવ્યા, હું આંખ વીચું છું તો એ દેખાય છે. કારણ કે જે જેનો ધંધો, હમણાં આત્મનામ બાપુ ને બેઠા હતા, હમણાં બહુ જૂની વાત બાપુ એ કરી, એક આવી કથા હાલે ને, અમારો માલધારી નો દીકરો કોઈ કથામાં જાય નહીં, એ આપણને ફાવે નહીં, ગામ ને જાપે બેઠો એકલો, લે આપણે અડો એ ભાઈ ભાઈ કથા બધામાં આપણે કઈ મેળાવે નહીં, અમારો માલધારી નો દીકરો. એમાં ગામના બે પાંચ જણા કે ભાઈ બધા જાય ને તમે યાર હાલ નહીં, કે આપણને ફાવે નહીં ને. અરે કે પણ ભટ્ટની પાસે બેહાડી તો કે ભાઈ આપણને ફાવે નહીં યાર, કે તને હાવ પાસે માયક પાસે બેહાડી દીધા, ભટ્ટજી વાંચતા હતા ને માયક પાસે. પેલા તો હવે સારું છે બધા સાંભળવા આવે, નગર પેલા તો કથા સાંભળવા કોણ આવતું? એક બાપુ હોય ને બે કૂતરા હોય ને શાર બુઠિયા હોય, એમ કરી ગાર માન કૃષ્ણ કહેવાને લાગ્યા છે હટ, કૂતરા અડકારવાનું ચાલુ. પેલા સત્યનારાયણની કથામાં પડખે છોકરા ગોઠવાઈ ગયા હોય,
એમ કરી ગારવીને કઠિયારાને લાકડાની બમણી કિંમત મળવાથી એ છોકરા જીવડા મારી પાસે સનમનો ભાઈ આપણે એમ થાય કથામાં આવ્યું આવું બધું. એ કેળું ના થંભ નાખેલા ને થંભની પડખેલી માઇક નું દાંડવું લાંબુ કરેલું ન્યા અને બેહાડી દીધો માલધારી. બાપુ બહુ સારી વાત મને યાદ કરે સરસ બરોબર. અહીંયા કથા સાંભળી ઓલો હુઈ ગયો અમારો માલધાર. હવે માલધારીમાં તો અમારો ધંધો અમારો હું માલ સારવાનો, એમાં એને નીંદર આવી ગઈ અને સપનું સડ્યું. સપનામાં સપનામાં પોતાની ગાય કોકના રજકામ ગળી ગઈ. નાને સપનામાં સપનામાં સૂટો લાકડીનો ઘા કરવો, એ લાકડી મેલ પડતી માઇક્રો ઉડાડીને ભટ દાદા વાસતા મેલ વાહમાં. તમે જેવા વિચાર કરો એવા તમને સપના હાજરે પડી. આવ્યું મને સપનું અને સપનામાં જોયું સુંદર શ્યામ. બાપુ મંદિરની બહાર સંપલ જોઈ ને એની પેલી ખબર પડી જાય કે મંદિરમાં કેટલું માણા હશે. પહેરીને આવ્યો હોય તો મંદિરની બહાર તમે જેટલા બૂટ સંપલ જોવો એની પેલી ખબર પડી જાય કેટલું માણા છે, કેટલું નહીં કેવું છે એ ખબર પડી જાય બૂટ સંપલ ઉપર કે અંદર કેવા કેવા ગયા છે. એક જગ્યાએ કોઈ આવો સારો પ્રસંગ અને એટલા બધા મંદિરની બહાર બૂટ સંપલ પડેલા તેણે બીજા સકરડા ભરી ગયો. મને સકરડો રિક્ષા બહુ ગમે, ઠાઠું સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં ભદ 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 ભદ. ઘણા સમાજમાં એવા છે અને સકરડો રિક્ષા ગમે ત્યારે ઊંધી પડે તો કોઈ દી ડ્રાઈવરને કાંઈ ન થાય, કારણ કે ડ્રાઈવર ગમે ની માથે જ પીડ્યો હોય એમ. હજી ખાતું નથી ખમે એમાં ખબર પડવા દીધી કે આમાં કેટલા હામે ખાતાને ખબર નથી. બોલો એટલા બધા બૂટ સંપલ પડેલા. એટલે બૂટ સંપલ નહીં, નાયક તો હોય જ એને રઘુ બાપુ, સમાજ તો હોય જ એને. બૂટ સંપલ નહીં એનું આખું સંગઠન, એમાં તે દી એની નાયકનો પ્રમુખ એ આવેલો. હોલ બૂટ ગોઠણ સુધી દોરીવાળા બૂટ, હોલ બૂટ એની નાયકનો વડો એ તેથી આવેલો ભાઈ. અને એમાં બોલી સંખ્યામાં સમાજ જોયો ને હાથમાં માઇક્રોફોન લઈ લીધું, સીધું ભાષણ ચાલુ. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા સમાજના આગેવાનો, બહારથી પધારેલા એનઆરઆઈઓ, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, ગામડામાંથી પધારેલા મારા દેશી દૂંદડાઓ અને ઉછીએડી વાળી મારી સેન્ડલ બહેનો, જય હિન્દ જય ભારત નમસ્કાર. નાયકના પ્રમુખે ઉપાડ કર્યો. વર્ષોથી આપણો સમાજ પીડાતો આવે છે બેનો ભાઈઓ. નાયકનો પ્રમુખ કે ખૂબ ઠરડા કરી લીધા છે બેનો ભાઈઓ. એક બાજુ ભગવાન એમ કહે છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે, તો આપણા સમાજ જેટલી સેવા કોણ કરે છે બેનો ભાઈઓ. આપણે માણસોને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા, કોઈના પગ નથી બળવા દેતા. આપણી તળિયા કહાઈ ગયા, આપણી એડિયું કહાઈ ગયું, અગ તળિયું વહી ગયું બેનું ભાઈઓ. આપણે છતાં હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ, ભગવાન મંદિરમાં નથી ગળવા દેતો. અન્યાય થઈનો છે બેનો ભાઈઓ આપણા સમાજ ઉપર. એક બાજુ ભગવાન એમ કે છે કે મારી આગળ નાના મોટાનો ભેદભાવ નથી, તો આ ભેદભાવ ક્યાં ખરનો બેનો ભાઈઓ. નાયકના કે અમને શું એવી ખબર હોય, એટલે જ તમારી વચ્ચે આવ્યો છું તમારી આંખ ઉગાડવા માટે બેનો ભાઈઓ. આંદોલન કરો, જે સહેલાઈથી નથી મળતું એને છીનવામાં આવે છે બેનો ભાઈઓ. તમારું સંગઠન નહીં હોય તો તમે ક્યાંય નહીં હાલો બેનો ભાઈઓ. નાયકના કે કેવું જો ને તો આંદોલન શરૂ કરો. હા ને બૂટ સંપલ ઉઈયા અમારી માંગે પૂરી કરો, પાંખ દિન પડે, કારણ કે ભગવાન મંદિરમાં ઓલા પગે છે પાસે પડે એટલે ઉલડે. અમારી માંગે પૂરી કરો પાંખ દિન. પૂજારી સાંભળી ગયા, પૂજારી આવ્યા કે હું રેડી નાખો, એ કે આંદોલન છે એનું, આ બારા છે એનું. બારા કેમ? પૂજારી કે તમે સાંભળા ના છો, એટલે તમે હેના છો? પૂજારી જીલા પડી જાય મારા દીકરા તો આમાં ચા ભગવાન સાંભળી જાય. ભગવાન કીધું પૂજારી ને કઈ આવ્યો હા પ્રભુ હું છે બહાર દેખાડો આંદોલન હેનું બૂટ સંપલ ભેગા છે
અંદર ગળવું. ભગવાન કે આંદોલનમાં આડું ન હોય એક કોઈ રે મને જવા દે. ભગવાને કીધું આંદોલનમાં આડું ન હોય એક કોઈ રે મને જવા દે. તો પૂજારીએ ભગવાન એમ કીધું વાહ તરી વરથા ટંકોરી વગાડું કોઈ હામું ન જોઈને બૂટ સંભળાય કે એક કોઈ રે જાય દાદાનો ખાવાનો છે ભગવાન પોતે આવીને ઉભા રહ્યા. ભગવાને કીધું કે ભાઈ શાંત થઈ જાઓ. શું છે આંદોલન? પ્રભુ તમે તો કરુણાના સાગર છો, ગર્વગંજન છો, કોઈનો ગર્વ પણ તમારે આગળ હાલતો નથી. અને તમે એમ કહો છો કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. ભગવાન કે તમારું સ્થાન હૃદયમાં છે જ. બોલે કે હૃદયમાં નથી રાખવું, અંદર ગડવા દે. ના, તમે સેવા કરો છો, સેવકોનું સ્થાન છે જ કે ન હાલે એવું ન હાલે ભગવાન. અને સાંભળી લેજો ભગવાન, અમે ઓછા છીએ. વિશ્વની સંખ્યા લઈ લો વર્લ્ડની, એની કરતા અમે ડબલ થઈ, કારણ કે એક જણાને બે ભાઈઓ અમારા જોવે. એવડો મોટો અમારો બોળો સંભાઈ ને એક મંદિરમાં અમારો ટાટિયો ની એક. ભગવાન કે ભાઈ સાખડીઓ રાખીએ છીએ ને અમે. હા, સાખડીઓ બહાર ન થયેલ એનું શું કરવું અમારે? એ મોટા મોટા બાપુ લઈ જાય, બાકી તો અમારે નાચમાં નથી આવતા. કારણ અને તમે સાંભળી લેજો ભગવાન, આ બધા મંદિરે આવે ને એ બધા દર્શન ન થતા. અમારા માચેમ છે, અમુક અમારે હાટું આવે ડોહા. જૂની જોડું દઈ જાય, નવી જોડું શીખતા જાય. ભગવાન કે પૂજારીએ શું કીધું? ત્યાં પૂજારીએ એમ કીધું કે તમે સામડા ના છો એટલે. એટલે ભગવાન ને પૂજારી કરી તો રહેવું જ પડે ને, નગર ભગવાને રે કોરો. ભગવાને કીધું બરાબર છે, એને કીધું મંદિરની પવિત્રતા તો જોવે. બોલા જોડા પ્રમુખ ઉભો છો ભગવાન, ખોટું ન લગાડો તો કહો. ભગવાન ક્યાં ઉલાળો જ લીધે, એમાં ખોટું લગાડવાની ક્યાં કરે? આ ઉપાડા લઈને પાછા ખોટા દીકરા થાવ કે ભગવાન અમે સામડાના છે એટલે બારા કા આ નગારો હેનું છે? તો ભગવાન ઢીલા પડી જાય મારા દીકરા નો પોટે હાસો, એ તો ઠેર તમારા ભૂગર્ભમાં પીડ્યું. પછી ભગવાને કીધું કે કામ કરો, આરતીનું તાણું થઈ ગયું છે, આરતી પૂરી થઈ જાય પછી આપણે મીટિંગ લેશું. આ નગારું મારી પાસે કેમ ને તમે બારા કેમ એનો હું તમને જવાબ આપીશ. ભગવાન કે તમે આવું અને આવું શું કામ ખોટું બોલો? ભગવાન કે હું ખોટું બોલું કે આરતી પૂરી છે પછી મીટિંગ કરવી એમ? આરતી પૂરી છે પછી અમને કોઈ રહેવા દે? જે પ્યારી નથી આવ્યા એ જીતતા જાય, અને જેના ઘર નથી ફેળાય એના ઘર અમારે જોવા પડશે. કુતરા પાસે સૂતવે અમને કુતરા પાસે. ભગવાને કીધું કોઈને નહીં જવા દઉં, કોઈને નહીં જવા દઉં, મીટિંગ લેશું તમારે. નાયકના પ્રમુખ ઉભા છે કે ભાઈ બધા બે જાઓ, ભગવાન ખોટું ન બોલે એ કઈ નેતા નથી. એ બોલીને મૂકે વ્યાતા, આ મોટો બાપ નો વ્યાતા મૂકે એ ફાળાડો. એટલે ભગવાને કીધું બે જાઓ બધા બે જાઓ. પ્રમુખે કીધું ને તાર નાચે પ્રમુખ આમાં લાંબા જ કર્યા. વાહ, તું નો તું ઉભા કર, તું નો તું બે બે ગયા. વાદરી વાળા એક કોઈ, વાદરી વગેરે એક કોઈ, એનઆરઆઈઓ એક કોઈ, દેશી દૂંદણા હાવ એક કોઈ, ઉશિયેડીઓ વાળી હાવ એક કોઈ હતા. એમણે પછી વાદરી હકીલ હકીલી બે જાય. પણ દીવે વાટ્યું ચડી અને આ દેશના સાધુડાએ હાથમાં દીવ્યું લીધું. ભગવાનને યાદ કર્યા, ઝાલરના ઝણકારા થયા, શંખના નાદ થયા, અને નગારા ઉપર મળ્યું લાકડીઓના ઘા પડવા. ધમમમ ધમમમ એ લાકડીઓના ઘા પડતા જોઈ ગયા ને બૂટ સંપન્ન. આંદોલન માલી રાજીનામું આપ્યું કે આની પાસે જવામાં મજા નથી. લાકડીઓ ખાવાની તેવડ હોય નહીં પરમાત્માના શરણ સુધી પહોંચી શકે. નાની માના ખેલ નથી દોસ્ત, આ સસ્તું નથી, આ બહુ અઘરું છે. મીઠું બેન સાંભળી હરણ તું ના દોડી જાજે, વિધાવું બાણ થી પડશે મજા છે દૂર રહેવામાં. એનાની પાસે જો તમારે ઘા ખાન, કેટલાય કેવા કેવા ઘા ખાતા. નરસિંહ મહેતાએ લાકડીઓ ખાધી, મીરાબાઈએ લાકડીઓ ખાધી. સમાજ આજ રાધા એની સાહેલીને કહે છે કે બેન
એ ભલે ગોકુળ માલી વયો ગયો પણ મારા હૃદયમાંથી નથી ગયો. એ જીએને માથે રે મુગાટા મુખે રૂડી મુદણી રે મુખે મોરલી અને સૂર્યના મધુરા સંભળાય. માથે મુંગટ એટલે હારા વિચાર વાળો, જેની માથે તાજ હોય, જેની માથે મુંગટ હોય એને એને એટલે સારા વિચાર વાળો માણસ. આપણે એમ કહીએ ને કે ભાઈ એ તો મોટા હિંગડા વાળો, એટલે હિંગડા નો ઉગ્યા પડે એવો માથા ભેરે હોય. રાવણ ને દહ મસ્તક થી તો ખબર નહીં આપણે ક્યાં લંકામાં હતા નહીં. એક જણ મને કહેતો હતો, મને કે ભાઈ ને દહ માથા હતા. મેં કીધું હતા, અમે ક્યાં તાર બાપ ને ભેગા હતા, હશે આપણે ખબર નથી. ત્યાં મારે સામે બેઠો બેઠો મને કે હે ભાઈ એને દહ માથા છે તો તમે હાર કોતોડ્યું હશે ને. મેં કીધું હશે ભાઈ, આપણો તો અત્યારે હવે હેઠા પડી જાય એવા મુદ્દા હામ આવે ત્યારે. મને કે ભાઈ તો આમ હાર કોતોડી હોય તો આમ શાર આ બાજુ ને પાંચ આ બાજુ ને જે હોય એ હશે. મને કે ભાઈ તને પડખા ભર હોવાનો મોકો એની મળ્યો હોય લે, એ તારા છોકરાની સડિયું લઈ દે, રાવણની ચિંતા છોડ તું. જેને દહ માથા હાસવાની તેવડી છે ને પડખા ભરવાની તેવડ નહીં હોય તારી પાસે. બોલી વાત, સાળા વિચારો વાળો માણસ. ભગવાન રામને આપણે યાદ કરીએ છીએ, ભગવાન કૃષ્ણને યાદ કરીએ છીએ. જગત માટે એને કેટલા, અને મને તો એક જ વિચાર આવે કે બધા અવતાર ભારતમાં શું કામ લીધા. તો અનંત બ્રહ્માંડના માલિક છે એ, પણ જ્યારે જ્યારે એ ધરતી ઉપર આવ્યો છે મારો બાપ, તો આ ભારત ખંડ શું કામ એને પસંદ કર્યો, આ ભારતમાં શું એવું છે. આ કૃષ્ણ અમેરિકા ગયા તો હું અહીંયા ગોપ્યું નચ્યું એમ કયો, અહીંયા પામોલિયન ગોપ્યું છે, બોલો આલ્શેશન ગોપ્યું છે, જે એના વાયરા હમણાં વાયરા અહીંયા કે સારું છે, આલ્શેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હા વાર યુ, તો કૃષ્ણ કે ફાઇન રાધે ફાઇન, આમ વેરી વેરી મિસ યુ. એ ગીતાનો ગાય કયો હોત,
આ દેશની માં એવી છે કે આને ખોળે કૃષ્ણને જન્મમાં આવવું પડે છે, ભગવાન રામને આવવું પડે છે. અત્યારે નયન ગમતું નથી ન્યાય, પણ ડોકાય ડોકાઈને જોવે છે કે આમાં દશરથ ક્યાં છે, આમાં કૌશલ્યા ક્યાં છે, નંદ ક્યાં છે, વાસુદેવ ક્યાં છે, દેવકી ક્યાં છે, જશોદા ક્યાં છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે મા જશોદા કૃષ્ણના મોઢામાં દ્રષ્ટિ કરે અને સૌદ બ્રહ્માંડના દર્શન થયા, દરેક બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના દર્શન થાય પણ દ્રષ્ટિ જશોદાની જોવે. મા જ ધૂળ ભાળે એમાં કૃષ્ણ શું કરે, હારા હામી ખારીશી ને ડાળિયા ઉલાળતી હોય એ કપાળ બ્રહ્માંડ ભાળે, એ પાણીપુરીમાં ઈડું નો ભાળતી હોય એ બ્રહ્માંડ ભાળતી છે. કેવું આવ્યું હમણાં તો કઈ, સારું છે સારું છે ભાઈ. એક બેન એના પતિને દવાખાને લઈ ગયા, સાહેબ આ રાતનો ઝોખે બહુ. ડોક્ટર કે સારું સોર ના આવે, તક સોર ને ખબર પડી ગઈ કા ઝોખે હશે, આવો ખોટો છે. અને ઝખ તો બંધ કરાવો અને ઇન્જેક્શન આપો, ટીકડી આપો. ડોક્ટર કે એને ઇન્જેક્શન કે ટીકડી કાંઈ આપવાની જરૂર નથી, અને દિવસે બોલવાનો મોકો આપો. આ દિવસે ન બોલવા દેતા તો રાતનો ઉભરા કાઢ્યા દો. જંગલમાં બકરી બેઠેલી હતી અને ગાંડી ગીરનો કેહરી હાવત નીકળ્યો, ત્યાં ડણકું મારતો મારતો ફીણના ફોહા ઉડાડતો જાય મોઠેલી, અને એમાં બકરીને ફાળી ગયો. તા તો મોજના તોરા મીડ્યા છૂટવા, કારણ કે એને વાલામાં વાલો ખોરાક હોય બકરું. મહેનત કરવી ની પડકારે પતી જાય, પછી એ જાય માણહાની જાચ્યું ને પસે તો જનાવર ને તો પસે, ઘણા નથી ફળના દીકરા પાલટીમાં ખર્યું હોતી ખાઈ જાય. આપણને એમ થાય કે માણા હું કામ છો હોય છે. બકરીને જોઈ અને હાવસ ગાંડો તોર થયો અને ડણકું પર ડણકું મળ્યો મારવા, પણ બકરીએ વગાડવાનું ન કર્યું, હામું ન જોયું સિંહ, સિંહને પરસો વળી ગયો. વાહ મારી અજીયા, એટલા કરું હું કજિયા તો મારા તરફ ન જયા. ખૂબ ડણકું મારી હાવજે, પણ બકરીને હામું ન જોયું. ત્યારે હાવજ બકરી પાસે જઈને બકરીને કોણી મારી કઈ ધીરે ધીરે, હું કોણ કે હાવજ, હાવજ ને વધારે પરસે વળ્યો કે આને મારી દીકરીને કોક નો ટેકો લાગે. બકરા પડકારે પતી જાય ને માળું હામું વગાડે ને પછી કે હું હાવજ લબુક દીન બોલી એમ, હું હાવજ છું તને બીક નથી લાગતી. બકરી કે બિલકુલ નહીં, એમાં બીક છે ને. હાવજ ની પગથી માથે ને માથેથી રેમાન ગયો. હે બકરી, ધારું તને ઉલાળી નાખો આગળ નાખડે, પણ તને બીક નથી એનો મુદ્દો હું છે. બીક નથી લાગતી તમારે જાણવું છે મહારાજ કે હા. બકરી ઊભી થઈ, બકરી ઊભી થઈ એટલે બકરીની હેઠે એક હગડ પીડ્યો છે, પગલું પીડ્યું થયું. એ હાવજને હગડ દેખાડે છે, આ હગડ કોનો છે. હાવજ હગડને ઓળખી ગયો કે થોડીક વાર પહેલા હું જ અહીંયા લટાર મારવા નીકળ્યો હતો, આ પગલું તો મારું છે, આ હગડ મારો છે. ત્યારે બકરીએ જવાબ આપ્યો કે તારા જ પગલા ઉપર બેઠા હોય બાપ, એમાં અમારે કોના બાપની બીક હોય. એ વિચાર એ કરવાનો રહે કે હું તમે ભગવાન રામ ભગવાન કૃષ્ણના જે ભૂમિ પર પગલા પીડ્યા છે, એ ભૂમિ પર હું તમે બેઠા છીએ. આવા મહાપુરુષોના પગલા ભૂમિ પર પીડ્યા છે, એના પગલા ઉપર હું તમે બેઠા છીએ. ઋષિ મુનિઓના ધરતી પર પગલા પીડ્યા છે, એના પગલા ઉપર હું તમે બેઠા છીએ. એટલે કોઈના બાપની બીક નથી. એ અનુભવ કે એનો ખ્યાલ તમને ન હોય તો એ તમારા ઉપરની વાત છે સાહેબ. આ માયકાંગલી ભૂમિની પ્રજા નથી હું તમે, અહીંયા માથા પીડ્યા ધડ લીડ્યા એના સંતાન હું તમે છીએ. હમણાં સુરેન્દ્રનગર આર્મી ભાઈ નો કાર્યક્રમ હતો ને એક વાત મને કરી કે ઉત્તરાખંડમાં જસવંતગઢ નામની એક ટેકરી છે,
એની અંદર જસવંત સિંહ નામનો એક યુવાન ચીનની સામે બાપુ 72 કલાક એમ કહેવાય ઘણા સમય સુધી ત્યાં આખી બટાલિયન પડેલી પણ ચીનના કોઈ સૈનિકો ને આવ્યા નહીં. એટલે એ લોકોને એવું થયું કદાચ બીજી જગ્યાએ આવતા છે, આપણે સ્થળાંતર થઈ જાય. તમામ ફોજી ભાઈઓ ત્યાં નીકળી ગયા હતા અને હથિયારની ખાલી એક જ ગાડી બાકી અને જસવંતસિંહ એક જ ખાલી પાછળ હતા અને 4000 ની ફોજને પર્વત ઉપરથી જોઈ ગયો અને ઠેર ઠેર હથિયારો ગોઠવી અને એકલા માણસે 72 કલાક સુધી એમ કહેવાય કે ઝઝુમ્યું અને છેલ્લે શહીદ થયો. હાલમાં ન્યાય ની સમાધિ છે અને સાહેબ ન્યા કોઈ પણ માણસ નોકરી કરતો હોય રાતનો ઝોલો આવી ગયો ને તો જસવંત સિંહ ઠપાટ મારીને એને જગાડે છે, બેટા જાગી જા. અને એની સમાધિ ઉપર હાલમાં એનો આખો યુનિફોર્મ મૂકવામાં આવે છે, બૂટ મૂકવામાં આવે છે, રાયફલ મૂકવામાં આવે છે અને હવારમાં જોવે તો એ જે શર્ટ હોય ને બેટ મારેલાની જે કડકસલી હોય ને એ કડકસલી પડી ગયેલી હોય છે અને બૂટ ઉપર ધૂળ ચડી ગયેલી હોય છે, જાણે અંદર રાઉન્ડ મારીને આવ્યો હોય એમ. હાલમાં એની રજાઓ ભરાય છે, હાલમાં એનો થાય છે, હાલમાં એનું સિગ્નેચર થાય છે. જે કોઈ ફોજમાં હોય ને જાણી લેવાની છૂટ છે સાહેબ, દેશ પ્રત્યે માણસને કેટલી તાળાવેલી હશે કે દેહ વયોગ્યો છતાં એનો આત્મા ભારત ભૂમિનું રક્ષણ કરતું હશે. આવા સંતાનો જ્યાં સુધી ભારત દેશમાં પીડ્યા ને ત્યાં સુધી પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનમાં પગ મૂકીએ. કે સાહેબ જે સંતોમાં બજરંગદાસ બાપામાં દેશ પ્રત્યે કેટલી લાગણી, આપણે કઢી ખાવા ને હોઈ ગયા સિવાય હે ભાઈ આપણે કાંઈ ધંધો કરો કાંઈ ન કરો તો મુબારક. આવું સંતોનું આયોજન છે અને આમાં ઘેરે જાઓ ને અને ઘેરે જાગી જાઓ ને અવારમાં, ત્યારે માં ભગવતીને એટલું કહેજો કે અમારે અમારા કામ પૂરતી શક્તિને વધારાની અમારા ભાગની હોય ને એ અમારા હિમાળા હાચવીને અમારા બાપ મારા ભાઈઓ જે ઉભા છે ને એ ભગવતી એને તું શક્તિ દેજે જેથી કરી અને અમારી ભારતી માનું રક્ષણ થઈ શકે. આપણથી તો રક્ષણ હેઠાનું થતું નથી. હા ભાઈએ જો કોઈ ભરાઈ હોય તો કોર્ટ ભેગી ના થઈ. હવે જો અહીંયા કોઈ નીકળે તો ટોટિયો મૂળી નોખી લે. દેશ માટે જીવીએ, ધર્મ માટે જીવીએ, સંતો માટે જીવીએ, ગાય માટે જીવીએ. એ જો પ્રેરણા મળે તો માનજો તમે રામાયણ અને આવા સંતોના ચરણો સિવ્યા. બાકી તમે આ ડાયરા માલિક પ્રોગ્રામ માલી જાઓ, ફિલ્મ માલી બારા નીકળો, ફેર હું પડવાનો. ફિલ્મમાંથી તો જેમ જેમ મોટા માણા થતા જાય ને એમ લોભી ને દીકરા થતા હોય, જેમ ટૂંકા ટૂંકા જ કપડા પહેરવા મળે ટૂંકા. બાપુ પર કે બહુ ગઈ ગયું ઓલા છોકરાને તો લોકો કયો કાર્ગો પેન્ટ નીકળ્યા, કાર્ગો પેન્ટના વધારાના લીરા સોટાણે લઈ. સ્વામીજીનો બહુ સારો વિચાર કે વધારાના કપડા જે ખોટા સોટાડે એટલા નો સોટાડતા હોય ને તો કયક ગરીબોની એક એક જોડિયું કપડા થઈ જાય છે. પણ સારું છે, ભગવાને મોજ કરાવી છે. મને તો એ જ થાય છે મારા નાથની કેવડી કૃપા આપણે કેવી લેરું કરી, એને બદલે આપણી માવુને પેટમાં પાણી ન લે એવું ભગવાને ગાડિયું આપ્યું તોય બેઠી બેઠી ડોસ્યું કે જમાનો બગડી ગયો એ તમે વેલ્યુ વ્યાવ્યું એટલે લાગે જમાનો આવ્યો સોટા લે એવો ડો. આવા સંતોના દર્શન થાય છે, આવી લહેર ચડે સાહેબ. અને દ્વારકાપુરીને આંગણે જો આવી લહેર કરવી નાનીમાં ના ખેલ નથી સાહેબ. દર્શન કરવા ટાઈમે ન મળે તમને એને બદલે તમે 10-10 દિવસથી આ લહેર કરો. આ કોને કૃપા કરી, હારા વિચાર કરો 100% હારું થાય. તમે જેવું જીવતા હશો એવું તમારું મિત્ર સર્કલ હશે, તમે જેવા વિચાર કરતા હશો એવું ભગવાન કોકની મોકો આપશે. મેં 2 દી પહેલાય કીધું હતું કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એ કેવી બુદ્ધિનો છે, કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે જાણવાની જરૂર નથી. એને તમારું ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દો, જેવો હોય છે એવી ચેનલ આવીને ઉભો રહે, એ વિચારનું પ્રદર્શન છે સાહેબ. એ ખાલી કોકનો મોબાઈલ જોઈ લો તો ખબર પડી જાય કેવો છે, અંદર કેવા શીતર હોય ને એની પેલી ખબર પડે. કોકનો મોબાઈલ જોવા લો ને ગેલેરીમાં જાઓ તમે એટલે તરત ખબર પડે, ગેલેરીમાં જાઓ એટલે એના પેટમાં ગળી ગયા તમે કે આમાં હું પીડ્યું એમ, એ જ હોય ને યાદ પછી તો.
એક ભાઈ એની પત્ની મોબાઈલ કર્યો, પાંચ મહેમાન ને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખ્યો, થાંભલી જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન મેં નહીં હૈ, લે મોબાઈલ લે, મોબાઈલ તો લેર કરાવી દે. ખોટું બોલવાનું મોટામાં મોટું સાધન. વાણંદ ની દુકાન માં બેઠો બેઠો દાઢી કરાવતી ફોન આવે, મીટિંગ માં બેઠો છો, પણ મૂળ તો હોરાવાની ને, તારી મીટિંગ બીજી કેવી અમને બધી ખબર છે. હાવ ખોટું બોલવાનું સાધન. મોબાઈલ આવ્યો પછી તો કે મારી માવું રાજી છું. હા એ બહુ રાજી છું, કારણ કે પેલા ઓફિસે નીકળી જતા પછી કોઈ કોન્ટેક નહોતા. ઓફિસે ફોન કરે ને ફોન ન ઉપડે એટલે નક્કી છું ઓફિસે નથી નીકળી ગયું. પછી રાતના દ હાડા દન, પછી બિચારી બેઠી બેઠી રોવે, કોઈ થી મોઢું ન કરે, ઊંચું ઊંચું ભગવાન જાણે હમણાં થી બહુ મોઢું બગાડે આપણે. અરે હારા વિશે તેને આવે જ નહીં, ત્યાં વળી પાડોની બાજુ બે આવે, હજી નથી આવ્યા, ના ભરોસો ન કરાયો, એ દિવાળી મારમાં દિવાળી આવા ઉંબાડિયા હું કામ કરો એમ લેવા દેવા. ટાયર ફાટ્યું છે, નાળામ ગળી જાય છે, ઊંચું છે, આ તમારું સુડલામાં તેડ પડવું પડવું તો એને બદલે આ મોબાઈલ આવી જાય મારી માવડીઓ રાજીના રેડ, કારણ કે હવે તો ગમે ત્યાં ટાવર પકડે. એક બેને મોબાઈલ કર્યો એના પતિને, એ કે ક્યાં છો, ઓલો કે ગાડીમાં, બેન પાકા, એ કે તો હોર્ન મારો લ્યો, હોર્ન હલવાનો. તે દિવસ ગાડીનો હોર્ન બગડ્યો, ફડફડ ફડફડ ઘણું કર્યું પણ હોર્ન ન વાગ્યો, બિચારો હાવ રાકેશ થઈ ગયો. ગાડી ઉભી રાખીને રોડ ઉપર આવી, બીજાને ઉભા રાખીને હોર્ન હોર્ન, કોકના હોર્ન ફીરે હંભળાવ્યા. બોલો તા બેન હું કે એ હોર્ન આપણો નથી, ઓલાને ભૂલથી ટ્રક ઉભો રખાવાઈ ગયો. બોલો ક્યાં મોબાઈલ ભાઈ. એક બાપા પડી ગયા તો હોસ્પિટલે લઈ ગયા, હાથ ભાંગી ગયો, ડોક્ટરે પૂછ્યું બાપા કેમ કરતા પડી ગયા, કે ભાઈ ભેમાંથી, કે ભેમાંથી હું કામ ઉભા થતા, ટાવર નહોતો આવતો. લે ક્યાં પડી ગયા મોબાઈલ. હવે કોઈને ભગવાન મળે, ભગવાન મળ્યો જ છે ભાઈ, આ લહેર કરી છે, આનાથી મોટો ભગવાન હોય નહીં, પણ કદાચ કોઈ એમ ક્યાંક માગી લે, મહાપુરુષો સંતો આપણે એમ ક્યાંક માગ, તો એની પાસે બીજું કાંઈ માગતા નહીં, એની પાસે આયુષ માગજો, ગમે આયુષ લાંબી કરો, હવે જીવવું છે, કારણ કે હવે જીવવા જેવો સમાન આવ્યો, સંતોય મળે છે, આવી યાત્રાઓ થાય છે, આવા કથાઓમાં મંડપ લાગે છે. નગર ત્રણ કેળીના થમ ને એક કોક બિચારી આણિયા દીકરીનો સાંકળો બાંધેલો હોય બસ, એને બદલે આવા મંડપ થાય, આવા સંતો આવે છે. સતયુગમાં દ્વાપરમાં ત્રેતામાં સંતોની માટે વલખા મારવા પડતા હતા, જંગલોમાં રખડી રખડીને મરી જાય ત્યારે એક બાવળિયાના દર્શન થાય, એને બદલે લહેર છે. આનાથી મોટી કૃપા હોય કઈ, ખૂબ કૃપા હશે આવડે જીવતા તો. તમને ભારી ગાડી મળી જાય પછી સ્ટેરિંગ ઉપર કાબુ રાખો તો આપણા હાથની વાત છે, ને આપણે વારા ઘડે ખાળી અમલીનું ભરી, ખોટા મુરિત ને તું ખોટા મુરિત નો, એ તો તારી માં હાય કે ન્યા હાલે. હવે કદાચ માગી લે કે મારે આયુષ લાંબી દે, હું કામ કે 30 વર્ષમાં જો વિજ્ઞાને એટલી હરણફાળ ભરી ભાઈ, તો આવનારા 30 વર્ષમાં હું નહીં થાય, આપણી ગેરંટી છે. 30 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે, જેમ ફેક્સ નાખો ને માણા નીકળી જવાનું, અહીંયા ફેક્સ નાખ્યો નથી, ત્યાં કેમ ફટોફટ ઉતરવા મળે, એમ આયલી માયો નાખ્યો ને અહીંયા બીજો માયો ફટફટ ફટફટ. હા ઘણા લીપાય જાહે, વસાઈ નહીં એવાય નીકળજો, ઓળખાય નહીં એવા, અને અંદરો અંદર હલવાવા નહીં કે ન્યાય ટ્રાફિક તો થાય છે. પણ યુગ સારો છે, આવા સંતોની કૃપાથી આપણે લહેર કરી છે, એમ હારા વિચાર કરતા કરતા જીવી જવું તો કોઈ દી વાંધો નહીં આવે. અને આ કેવડો મોટો વિચાર, આ સંતોની કૃપાથી આ દાતાઓને ક્યાંક વિચાર આવ્યો હશે ને બાપુ આવું કાર્ય કરે છે, હાલો અહીંયા જઈએ, આ સંતની કૃપા. બસ તમને ક્યાંક દાન દેવાની ઈચ્છા થાય ત્યારે માનજો કે તમારી અંદર રામ આવી ગયું, સારું કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે માનજો કે અંદર ભગવાન આવી ગયું. એકલા એકલા દાંત આવે ને તોય માનજો ભગવાન આવ્યો. અને હું તો જાહેરમાં કહું છું કે જે માણા ખુલ્લા દિલથી દાંત ન કાઢતો એની ઉપર કોઈ વિશ્વાસ ન કરવો, એના પાડોમાં નો રહેવું, વિયું જવું, તું લુખા રહે કાળ મીઠા. પ્રોગ્રામ મળી ઘેરે પ્રોગ્રામ કરી આવ્યા, ના ના તાર બાપના દાડામ ગયા હતા,
આનંદ આવે તો ભગવાનની કૃપા. સારા વિચાર વાળો માણા એ માથે મુંગટ વાળો, એની માથે રે મુંગટ અને મુખે મોરલી, એના મોઢામાંથી જે શબ્દ નીકળે એ આશીર્વાદની ધોધ હોય. સૂર્યના મધુરા સંભળાય, આ દેશનો સાધુ બોલતા હોય તો એ મધુર આપણને લાગે. ગીત બહુ મોટું છે પણ શેલી કડી મને બહુ ગમે છે. રાધાજી શું કહે છે? આત્માને ઠપકો આપે છે. હે જીવ એવી હું તીરે હવે જોયા કરું શામ મે સામને અને જાગું તો મારો જાદવ ભયો જાય. હે જીવ, મારા સપનામાં જો કૃષ્ણ આવે પછી કોઈ દી જાગતો નહીં, એના સપનામાં રહેજે. જો મારી આંખ ખુલી જાય હું જાગી જાય એમ આપણને આવો સારો વિચાર આવે ને, જ્યારે વિચારને ખેવવો નહીં જેથી કરીને આપણા જીવનની ગતિને રૂંધાય. અને આવા સંતોની જ્યારે હાજરી છે, આવી લહેર છે, વધારે ન બોલતા સંતવાણીનો દોર આપણે આગળ વધારીએ.